વિદ્યાર્થી મિત્રો હું છું જાડેજા આશાબાઈ મોબાઈલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું માટે સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 2 માં ગણિત ગમ્મતની સ્વરૂપોથી કાઢવાની છે. દરેક વિદ્યાર્થી છે ચેપ્ટર 2 જૂથમાં ગણો પેજ નંબર 27 જેમાં શું છે આપણે ચર્ચા ક્રમમાં ગણો. તમને લોકોના ચિત્ર આપેલા છે એમાં તમારે લાઈનમાં સલગવાના છે. હું તમને લખાવું છું ચર્ચા ક્રમમાં. ચર્ચા ક્રમમાં એટલે સૌથી પહેલા નાની સંખ્યા તમને બધાને ખ્યાલ છે. તો દરેક વિદ્યાર્થી એ મારી સાથે પેજ નંબર 27 માં હું જે આન્સર લખું છું એ પ્રમાણે તમારે પણ વ્યવસ્થિત મારી સાથે લખવાનું રહેશે. તો સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે આ બધી સંખ્યામાંથી? ચલો જુઓ તો સૌથી નાની સંખ્યા છે 11. સૌથી પહેલા આપણે લખ્યું 11. હવે 11 થી મોટી સંખ્યા કઈ છે? તો કે 14. તો એના પછી આપણે લખીશું 14. પછી જુઓ તો 14 છે, 14 થી મોટી સંખ્યા કઈ છે? તો કે 16. તો હવે આપણે લખીશું 16. હવે આ બે સંખ્યા હોય આ બે સંખ્યામાંથી 16 થી મોટી સંખ્યા કઈ છે? તો 21. અને સૌથી મોટી સંખ્યા તો કે 24. જે સૌથી મોટી સંખ્યા હોય એને લખવાનું છે. હવે ત્યાર પછી બીજામાં હવે આપણે જોઈએ આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે? ચલો જુઓ તો કે તમારી સાથે 37. હવે ત્યાર પછી 37 થી મોટી સંખ્યા કઈ છે? તો કે 46. બરાબર, આપણને એટલે આવડે છે એટલે ખ્યાલ જોઈએ કે કઈ કઈ લાઈન એના પછી આવે. તો કે 40. 30 પછી 40 ની લાઈન આવે ને, બરાબર. 46. 46 થી મોટી સંખ્યા કઈ છે? તો કે 59. 59. 59 થી મોટી સંખ્યા કઈ છે? 62. અને સૌથી મોટી સંખ્યા સૌથી છે એ રાખવાની ચર્ચા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવશે. ત્યાર પછી હવે આ બધી સંખ્યા આપેલી છે એમાં જુઓ તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 15. તો સૌથી પહેલા આપણે લખીશું અહીંયા 15. 15 થી મોટી સંખ્યા કઈ છે? 17. તો હવે આપણે લખીશું અહીંયા 17. 17. 17 થી મોટી સંખ્યા કઈ છે? 19. તો હવે આપણે લખીશું અહીંયા 19. 19 છે. 19 થી મોટી સંખ્યા બે માંથી કઈ છે? તો કે 23. અને સૌથી મોટી સંખ્યા 25 એટલે એને આપણે લખીશું છે, બરાબર. તો આપણે ત્રીજી સંખ્યા આન્સર. હવે આપણે ચોથી લાઈન પર હવે જુઓ તો આ બધી સંખ્યા આપેલી છે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? જુઓ તો કે 46 લાઈન મળે છે. 46 એટલે 67. હવે જોઈએ આ બંને સાથે લાઈન છે આ બે માં 67 થી મોટી સંખ્યા કઈ છે? તો કે 76. 76. 76 થી મોટી સંખ્યા 79. 79 થી મોટી સંખ્યા બે માંથી કઈ છે? તો કે 81. અને છેલ્લે સૌથી મોટી સંખ્યા લખવાની આપણે છેલ્લે લાઈન આપણે લખીશું 97. તો આ આપણે શું લખ્યું? તો કે ચડતા ક્રમમાં. હવે એટલે આ ચારે લખ્યા, હવે આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે. તમને આમાં ચિત્રોમાં લખેલા છે એમાં તમારે આન્સર લખવાના છે. હું તમને અહીંયા લખેલો છું. હવે ઉતરતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી પહેલા મોટી સંખ્યા. તો હવે આપણે જો આ બધી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 89. અહીંયા આપણે સૌથી પહેલા લખીશું મોટી સંખ્યા 89. હવે અહીંયાથી નાની સંખ્યા જોવાની, 89 થી નાની સંખ્યા કઈ છે? તો કે 84. બરાબર, હવે આ બે લખાઈ ગયા. હવે આ ત્રણ જોવા, 84 થી નાની સંખ્યા કઈ છે? તો કે 62. હવે છેલ્લે આ બે સંખ્યા હોય, હવે 62 થી નાની સંખ્યા 57. અને સૌથી નાની સંખ્યાને આપણે લખવાની છેલ્લે એટલે કે 48. તો આપણે લખ્યું ઉતરતા ક્રમમાં. હવે આપણે બીજી લાઈનમાં જોઈએ. હવે આ બધી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 87. 87 છે. 87 થી નાની સંખ્યા કઈ છે? ચલો જોઈએ આપણે. તો કે 75. 75. 75 થી નાની સંખ્યા 64. તો અહીંયા આપણે લખીશું 64. 64 થી નાની સંખ્યા 59. તો અહીંયા આપણે લખીશું 59. અને સૌથી નાની સંખ્યા લખવાની આપણે છે એટલે કે 43. હવે આપણે ત્રીજી લાઈનમાં જોઈએ. હવે આ બધી સંખ્યા આપેલી છે એમાં સૌથી નાની નાની સંખ્યા છે એને છેલ્લે રાખવાની છે, મોટી સંખ્યા છે એને પહેલા રાખવાની. તો આ બધી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 77. લાઈન આપણે લખ્યું 77. 77 થી નાની સંખ્યા 66. તો અહીંયા આપણે લખીશું 66. 66 થી નાની સંખ્યા જુઓ તો આ ત્રણ માંથી 66 થી નાની સંખ્યા 39. 39 થી નાની સંખ્યા 33. તો અહીંયા આપણે લખીશું 33. અને સૌથી નાની સંખ્યા છે 22 જેને આપણે લખીશું છેલ્લે. હવે આપણે છેલ્લી ચોથી લાઈનમાં જોઈએ. હવે આ બધી સંખ્યા છે એમાં સૌથી પહેલા લખવાનું હોય છે મોટી સંખ્યા એટલે કે 66. 60 થી નાની સંખ્યા 50. તો હવે આપણે લખીશું 50.
पचास थी नानी संख्या सुडतालीस, हवे आपणे लखीशुं सुडतालीस। त्यार पछी सुडतालीस थी नानी संख्या त्रीस अने सौथी नानी संख्या सत्यावीस, तो हवे आपणे लखीशुं सत्यावीस। तो विद्यार्थी मित्रों, दरेक विद्यार्थीए आ पेज नंबर सत्यावीस एटले के चढ़ता अने उतरता क्रममां लखेलुं होवुं जोईए, आ पेज पूर्ण होवो जोईए। हवे एना पाछळ पेज छे, હવે અહીંયા તમને આપેલું છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। હવે તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, બરાબર, કે પહેલા તમે કોણ છે, બીજા તમે કોણ છે, તો એ ચિત્રના આધારે શું કરવાનું, તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે। તો દરેક વિદ્યાર્થી મારા સાથે લખશે। હવે તમને એમ કીધું છે કે સૌથી આગળ કોણ છે, તો પહેલો કોણ છે, સૌથી પહેલો સિંહ, તો બધાએ મારી સાથે લખવાનું છે પોતાની જગ્યામાં સિંહ। ત્યાર પછી સિંહની તરત પાછળ કોણ છે, જો બીજું ચિત્ર કોણ છે, તો કે સસુ, અહીંયા આપણે લખીશું સસુ। ત્યાર પછી જીરાફ કયા ક્રમે છે, જુઓ તો જીરાફ છે કયા ક્રમે છે, તો કે નવમા ક્રમે, બરાબર, કુલ દસ ચિત્ર છે, છેલ્લે કીધું એટલે કે નવમા ક્રમે, તો અહીંયા આપણે લખીશું નવમા ક્રમે। હવે ચોથું, વાંદરાની તરત પાછળ કોણ છે, આ ચિત્ર છે એમાં વાંદરો છે, એની પાછળ કોણ છે, જુઓ તો કે વાઘ, બરાબર, વાંદરો છે એની પાછળ છે વાઘ। હવે પાંચમું, હાથીની તરત આગળ કોણ છે, તો આપણે ચિત્રમાં જોવાનું હાથી છે એની આગળ કોણ છે, જીરા। ત્યાર પછી છઠ્ઠું, આઠમા ક્રમે કોણ છે, એટલે કે જીરા, જીરા છે એની આગળ કોણ છે, તો ચિત્રમાં જોવાનું જીરાની આગળ કોણ છે, ઉંદર। સાતમું, વાઘ કોની તરત આગળ છે, હવે આ વાઘનું ચિત્ર છે એ કોની આગળ છે, વાઘ છે એની, તો કે મગર, મગરની આગળ છે, બરાબર। ત્યાર પછી વાઘ અને હરણની વચ્ચે કોણ છે, તો વાઘની, જો શું કીધું છે, વાઘ અને હરણની વચ્ચે કોણ છે, તો વાઘની પાછળ મગર છે, હરણની આગળ મગર છે, એટલે આમાં પણ શું લખવાનું છે આપણે, મગર। સૌથી છેલ્લું કોણ છે, તો સૌથી છેલ્લે કોણ છે, હાથી, બરાબર। ત્યાર પછી સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે, સૌથી નાનું પ્રાણી છે ઉંદર છે, અને સૌથી મોટું પ્રાણી છે હાથી છે, તો ઉંદર છે એ આઠમા ક્રમે, તો હું તમને લખી દઉં છું ઉંદર આઠમા ક્રમે, બરાબર, અને સૌથી મોટું પ્રાણી એટલે કે હાથી, હાથી છે કયા ક્રમે છે, હાથી દસમા ક્રમે। તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી એ પેજ નંબર 28 એટલે કે ચેપ્ટર 2 સુધી ગણિતની રમતની સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થયેલું હોવું જોઈએ, વ્યવસ્થિત રીતે અક્ષર સારા હોવા જોઈએ। ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, થેન્ક યુ।